વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 600 ભારતમાં સ્વતંત્ર ચળવળમાં ઈસવીસન 1870 થી ઈસવીસન 1947 સુધીનો જે સમય છે એ આ સ્વતંત્ર ચળવળનો છે. તો આજે આપણે એનો બીજો વિડીયો, વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ નમસ્કાર, હવે આપણે બીજો વિડીયો શરૂ કરી રહ્યા છીએ. તો એમાં ભારતના જે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી એમાં ભારતના નવયુવાનો એક વર્ગ કુષ્મ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો, એટલે કે યુવાન વર્ગ, યુવાનોનો જે વર્ગ છે એ ભારતની અંદર સ્વતંત્ર કોઈ પણ રીતે સ્વતંત્રતા મેળવવા માંગતો હતો. આ માટે હસ્તમુખે બલિદાન દેવા પણ તૈયાર હતા, એટલે કે પોતાનું બલિદાન માટે તૈયાર તત્પર રહેતા ગમે ત્યારે ભારતની આઝાદી માટે. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર હતા, જીવ આપવા માટે પણ તૈયાર જ રહેતા. જાન લેવાની હિંમત ધરાવતા ભારતના જાન આપવા માટે તૈયાર હતા અને બીજાની જાન લેવા માટે એ તૈયાર હતા, એવી એનામાં હિંમત હતી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. ભારતમાં શરૂઆત આ ક્રાંતિકારી પ્રવૃત્તિની કોણે કરી? તો કે વાસુદેવ બળવંત ફડકેએ. વાસુદેવ બળવંત ફડકે પછાત જાતિઓને સંગઠિત કરી લડાઈ તાલીમ આપી, એટલે કે આવા પછાત લોકોને ભેગા કરી અને એને લડવાની તાલીમ આપી. મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકામાં ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. મુંબઈની અંદર આવો પ્લેગ રોગ ફેલાતા એના જે કમિશનર છે એણે લોકોને ખૂબ જ હેરાન કર્યા, ખૂબ પરેશાન કરવામાં આવ્યા. ત્યારે દામોદર ચાફેકર અને લાલકૃષ્ણ ચાફેકર બંધુએ રેડની હત્યા કરી. આ પરેશાન કરવાથી આ બંને ભાઈઓએ આ રેડની હત્યા કરી. વિનાયક સાવરકરે ઈસવીસન 1919માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી, એટલે કે વિનાયક સાવરકરે આવી મિત્ર મેલા નામની એક સંસ્થા છે 1900માં સ્થાપી, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે સંસ્થા સ્થાપી, જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાય. એનું નામ પાછળથી બદલાવી અને અભિનવ ભારત તરીકે ઓળખાય. તેમનું પુસ્તક 1857 પ્રથમ સ્વતંત્ર સંગ્રામ, એટલે કે એણે એક પુસ્તકે લખ્યું, એનું નામ છે 1857નું પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. પ્રકાશિત થતાં પહેલાં જ પ્રતિબંધ થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું. હજી તો એ છપવાનું નહોતું, એ પહેલાં એના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ એવું એક પુસ્તક છે કે છપાયા પહેલાં જ એના ઉપર પ્રતિબંધ મૂકાણો હોય એવું વિશ્વમાં પ્રથમ પુસ્તક છે. તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને વિદેશોની અંદર વિનાયક સાવરકરે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. જન્મટીપની સજા ઓરી અને એને જન્મટીપની સજા આપવામાં આવી, એ પણ એણે સ્વીકારી. અંદમાનની જેલમાં મોકલાયા, એટલે કે અંદમાનની જેલમાં એને આ જન્મટીપની સજા માટે મોકલાયા. તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયો. ત્યાં એની તબિયત બગડતા દેશની અંદર ભારતની અંદર એને આપણા દેશમાં એને, આ જો કે આંદોલનની કુબા છે એ આપણા જ દેશની જેલ હતી, ભારત લઈ આવવામાં આવ્યા. આ જ અરસામાં એટલે કે આ સમયમાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં, બીજી એક સંસ્થા કોલકાતાની અંદર અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી. બારીન્દ્ર ઘોષ પછી તેના મુખ્ય આગેવાન બન્યા અને આ જે સંસ્થા સ્થાપાણી અનુશીલન એના આગેવાન છે, મુખ્યા એ પાછળથી કોણ બને છે? તો કે બારીન્દ્રનાથ ઘોષ એ પછી એના મુખ્ય આગેવાન બન્યા. આ સંસ્થા પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સારો એવો ફેલાવો કર્યો. સાહિત્ય છપાવીને વેચ્યું અને તાલીમો ક્રાંતિકારીઓને આપવામાં આવી અને આ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિનો ફેલાવો કર્યો. ખુદીરામ બોઝ પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. આ બંને ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ
અને પ્રફુલ જાગીએ બંગાળના ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી ન્યાયાધીશ કિંગ ફોર્ડની હત્યા કરવાની યોજના ઘડી અને ન્યાયાધીશ કિંગ ફોર્ડની હત્યા કરવાનું એક કાવતરૂપ ઘડ્યું. તેમની બગી ઉપર એટલે કે ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો, એટલે કે બગી એટલે ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો એને મારી નાખવા માટે. પરંતુ કિંગ ફોર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલી વકીલ કેનેડીને કેનેડીના પત્ની અને તેમની દીકરી મૃત્યુ પામી, એટલે કે કિંગ ફોર્ડ બચી ગયો અને એમાં વકીલની પત્ની અને એની દીકરી બેઠા હતા એનું મૃત્યુ થયું. ખુદીરામને ફાંસીની સજા અને પ્રફુલ ચાકીને પોતાની ગોળીમારી બલિદાન પસંદ કર્યું. ખુદીરામ બોઝને ફાંસીની સજા મળી અને પ્રફુલ ચાકી પોતે આત્મહત્યા કરી હતી ગોળીમારી. આમ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ રીતે અશફાક અને રામપ્રસાદ બિસ્મિલ હિન્દુ અને મુસ્લિમ એકતાનું સારામાં સારું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કાંકોરી ગ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો. ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય, એટલે કે આવી પ્રવૃત્તિ ચલાવવા માટે અને હથિયારો ખરીદવા માટે પૈસાની જરૂર હોય તો એણે આવી કાંકોરી ટ્રેનની લૂંટની યોજના બનાવી. આ ટ્રેનમાં કાંકોરી ટ્રેનમાં અંગ્રેજ તેજોરી લૂંટવામાં આવી, એટલે કે અંગ્રેજોમાં જે પૈસા લઈ જતી તેજોરી હોય એ આ ટ્રેનમાં રાખવામાં આવેલી અને એને લૂંટવામાં આવી. અશફાક રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા, તેમને ફાંસીની સજા થઈ. આ જ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતું, એટલે કે ક્રાંતિકારીઓ સાથે સંપર્ક કરાવનાર છે એ દુર્ગા ભાભી આવું કામ કરતા. તેણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય બનાવી, એટલે કે મહિલાઓને આ પ્રવૃત્તિમાં જોડી. પોસ્ટરો ચોંટાડવા, હવે મહિલાઓ કેવું કામ કરતી, તો કે દિવાલો ઉપર પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વેચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્રિત કરવા, કેસ લડવા માટે પૈસાની જરૂર પડે તો એનો કાળો ભેગો કરવો, બંદૂકો ચલાવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લીધો. આવી બધી પ્રવૃત્તિમાં મહિલાઓએ પણ ભાગ લીધો. ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા અને ચંદ્રશેખર આઝાદથી નાનપણથી જ આ પ્રવૃત્તિમાં જોડાયેલા. કાકોરી યુગમાં પણ સક્રિય રહ્યા હતા. આ યોજનામાં એ જોડાયેલા હતા. કાકોરી યુગમાં તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં, એટલે કે જીવતો હોય ત્યાં સુધી અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં. આમ ઈસવીસન 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજ સાથેના સંઘર્ષમાં પોતાની પિસ્તોલથી શહીદી હોય, એટલે કે 1931માં અંગ્રેજ સાથેની સંઘર્ષમાં એટલે કે અંગ્રેજોના હાથમાં ન પકડાવાથી પોતે પોતાની પિસ્તોલથી ગોળી મારી અને શહીદી હોય. આમ હવે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારતમાં અને વિદેશોની ધરતી પર પણ નામી અનામી લોકોએ દેશને સ્વતંત્રતા આપવા શહાદત ઓરી, એટલે કે ભારતમાં તો આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી જ હતી, પણ ભારતને આઝાદ કરવા માટે ભારતના લોકો જે વિદેશમાં રહેતા હતા એ પણ ભારતને આઝાદી અપાવવા માટે વિદેશથી ક્રાંતિની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અથવા ત્યાંથી પ્રવૃત્તિ કરતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે વિદેશોમાં વસતા ભારતીય ક્રાંતિકારીઓ વધુ સક્રિય થયા, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિદેશોમાં વસતા ભારતીયો આ ક્રાંતિ ભારતને આઝાદ કરવાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવ્યા. આ બધા ઇંગ્લેન્ડ, અમેરિકા અને ફ્રાન્સમાં જે ભારતના લોકો રહેતા હતા એણે એ દેશની અંદર ભારતને આઝાદ કરવા માટે આ પ્રવૃત્તિઓ શરૂ કરી, જેમાં કચ્છના વતની શ્યામકૃષ્ણ વર્મા, કચ્છના વતની જે શ્યામકૃષ્ણ વર્મા છે એ ઇંગ્લેન્ડમાં રહેતા હતા અને એની ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી, એટલે કે ઇંગ્લેન્ડની અંદર શ્યામકૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયલિસ્ટનું નામ સામાયિક શરૂ કર્યું. આવું એક સામાયિક
એટલે કે છાપુ શરૂ કરી આ સંસ્થાના કાર્યાલયને ઇન્ડિયન હાઉસ નામ આપ્યું અને એમની જે ઓફિસ છે એને ઇન્ડિયન હાઉસ નામ આપ્યું. મદનલાલ ડીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા લંડનમાં શ્યામ કૃષ્ણ વર્માની સાથે, આ બધા લંડનની અંદર શ્યામ કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. અને સોશિયાલિસ્ટ મદનલાલ ડીંગરાએ મદનલાલ ડીંગરાએ 1909માં વિલિયમ વાયલીને ગોળી મારી હત્યા કરતા તેમને ફાંસી આપવામાં આવી. મદનલાલ ડીંગરા વિલિયમ વાયલીને ગોળી મારી હત્યા કરી એટલે મદનલાલ ડીંગરાને ફાંસી આપવામાં આવી. શ્યામ કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા. હવે આ લંડનથી પેરિસ જાય છે શ્યામ કૃષ્ણ વર્મા બાદ લંડનમાં તેમની કામગીરી સાવરકરે સંભાળી. હવે આ પેરિસ ગયા, ફ્રાન્સની રાજધાની છે પેરિસ, એટલે અહીંયાની જે કામગીરી છે એ સાવરકરે સંભાળી. આમ ઈસવીસન 1857ના સંગ્રામની 100 વર્ષની ઉજવણી ઈસવીસન 1907માં કરતાં તેમની ધરપકડ કરવામાં આવી, એક ઉજવણી કરવામાં આવી 1857ના સંગ્રામની, તો એની ધરપકડ કરવામાં આવી, તેમને જેલની સજા થઈ. મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ ઈસવીસન 1902માં યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું, એટલે કે મેડમ ભીખાઈજી કામાએ. 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, એટલે કે આ પરિષદમાં મેડમ ભીખાઈજી કામાએ ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત ફરકાવ્યો, તિરંગો ધ્વજ. શ્યામ કૃષ્ણ વર્માના સાથીદાર સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજ દમનનો વિરોધ કર્યો, એટલે કે સરદારસિંહ રાણાએ પણ પેરિસની અંદર આવી સભાઓ ભરી અને અંગ્રેજો જે ભારતના લોકો ઉપર દમન કરતા હતા એનો વિરોધ કર્યો. ફેન સરકારે તેમને હદભાર કર્યા, એટલે કે સરદારસિંહ રાણાને ફેન સરકારે હદભાર કર્યા. આ ઉપરાંત તારકનાથ દાસ, લાલા હરદયાર, અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લા, રાજબિહારી ઘોષ, ચંપક્રમણ પિલાઈ જેવા નામી અનામી ઘણા ક્રાંતિકારીઓ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી રાષ્ટ્રને સ્વતંત્ર અપાવવાની સક્રિય પ્રયત્નો કર્યા. વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ. આ બીજો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થઈ ગયો ને હજી બેલ